तू यमुने दे बण जगदम्बाई मां तू जो गणी रे बण जगदम्बाई मां तू जो गणी अन जपिए जपिए मां तिहारो जाप जाओ पण यखांड यखंड मां तो रांदीवा बड़े अन परगा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे निजा सीतानाम सकलांति हंता सदर्म भक्ते दविनम विदाता दाता सुखान तनुज कृष्ण खिल मंगलम। मोटे बोलू मात मन हाजे नानपण हा बड़े पी अमलक बदान मोटो मन कड़वी लागे मातृवंदना कार्यक्रम में श्रद्धांजलि पुष्पांजलि शब्दांजलि कार्यक्रम में रोज छेला सात आठ दिवसीय शैलेश महाराज नी आरे जेनो व्यवहार आत्मी थी बंधायेलो छे बदा कोई कलाकार ना रूप में नहीं साहेब कोई कलाकार गावा माटे थी आवता ही नथी कोई कलाकार ने बोलावामां नहीं आवता बधाय पोतपोतानी फरज समझी अने एक पोतानी फरज छे एक पोताना परिवार नी अंदर आ स्टेज नी दुनिया स्टेज ना मैं बधाय जे कई छीए अमारो परिवार छे एमां एक दुख आव्युं छे एमां भाग लेवा माटे थईने बधाय आवे छे મારે પણ થોડી ઘણી વાર દસક મિનિટ પાંચ દસ મિનિટ વાતો કરવી છે એટલે હવે તમારી ઘડીક વાર વાતો કારણ કે હું વાતોનો માણસ છું મારે વાતોથી માને શ્રદ્ધાંજલિ દેવી છે પણ જી ગીતે મને અમર કર્યો જી ગીતથી હું દુનિયામાં દેખાણો એ જ રચનાથી હું માને બે પુષ્પો ચડાવું કે મીઠા એ મધુ ને મીઠા અમે હુલારેલો ઈધી મીઠી જે મોરી આમાત જા આજનની જોડ સખી નહીં જડે રે મીઠા મધુને મીઠા મેં હું લારેલો મીઠા મધુને મીઠા મેં હું લારેલો ઈથી મીઠી છે મોરી માત જા જનની ની જોડ સખી નહીં જડે રે લો જનની ની જોડ સખી નહીં જડે રે લો પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લો પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લો જગથી જુદેરી જેની જાત જનની જોડ સખી નહીં જડે રે લો જનની જોડ સખી
મીઠા મધુર મીઠા મે હુલાર લો મીઠા મીઠા મધુર મીઠા મે હુલાઈ થી મીઠી મોરી માત જનની ની જોડ સખી નહીં જડે માત માં છે સાહેબ માનું પાત્ર કઈક અદભુત છે સંતોની હાજરી છે શ્રી બાપુ મેં દ્વારિકાધીશ ને કીધેલું છે જાહેર માં અને યુવાન મિત્રો ને ખબર છે જે કોઈ આજનું ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય 9 મિલિયન ઉપર વાક્ય આલે છે મેં દ્વારિકાધીશ ને કીધું છે હે કરવા ઠાકોર હે દ્વારિકાધીશ હું તારું નામ બોલું ઈ પેલા હું મારી માં બોલું ને ઈ મને બહુ વાલું લાગે છે સાહેબ ઈ મને બહુ વાલું લાગે છે માં તો માં મોટે બોલું માં તો મને હાટે ને નાને પણ સાંભળે પછી મલક બધાને મોટો પણ મને એમાં સાહેબ શૈલેષ મહારાજ નો પરિવાર રાગેન્દ્ર સરકાર જ્યાં બિરાજે બાપુ અહીંયા રામરાજ જેવું છે આપ જોયું છે શૈલેષ મહારાજ દીપક મહારાજ અશોક મહારાજ હું થોડાક દિવસ પહેલા જ્યારે અહીં બેસવા આવ્યો ને બાપુ ત્યારે મને શૈલેષ મહારાજના ઘરેથી બેન કહેતા હતા ગીતામાના સ્વભાવની વાત કરતા હતા મને કે જગદીશભાઈ ડાગુબેન વાત કરતા હતા મને કે કોક દીક મેં કદાચ ને હજી કંઈક કહી લીધું છે પણ મારી હાહુએ મને કોઈ દી કાંઈ નથી કીધું સાહેબ આ બટુક મહારાજની પ્રથા આયેલી આવે છે આ ઈ પરિવારમાં હું તમે બેઠા છે સાહેબ અહીંયા અર્ધી રાતને ટાણે આવ્યો અને સાહેબ રોટલા તૈયાર હોય સાહેબ આ ઈ પરંપરા ઉજળી પરંપરા જે હાચવીને ગીતામાં બેઠા હતા એની વિદાય થઈ છે અને મેં કીધું એમ માં તો માં છે માં મને ગમતી વાત મારે 2-5 મિનિટની વાતો કહી અને મારે ભજનિકોને રજૂ કરવા છે માટે કારણ કે માની વંદના છે માં અદભુત પાત્ર છે અને સાહેબ જોયું એ છે મને હમણાં જ હું જ્યાં મુંબઈ હતો શ્રવણ બાપુ ત્યારે મને મારા એક ડોક્ટર મિત્ર છે ને મને વાત કરી મિત્રો મને કે જગદીશભાઈ કોઈને કેન્સર થાય તો એનો માપ છે પેરામીટરમાં માપવાનો માં હું ચીજ છે મિત્રો કહું છું કોઈને કેન્સર થાય ત્રીજા સ્ટેપમાં હોય એને કેટલી પીડા થાય એનો માપ છે કોઈનો ચાલુ ટ્રેને હાથ કપાઈ ગયો હોય તો એને કેટલું દર્દ થાય એનો માપ છે આપણે ખેડુ માણસ છીએ ગામડામાં રહીએ છીએ એટલે કટરમાં કોઈનો ચાલુ કટરે હાથ આવી જાય આંગળી કપાઈ જાય તો એનો કેટલું દર્દ થાય એની કેટલી પીડા થાય એનો માપ છે પણ આ જગતના ચોકમાં એક ડોક્ટરો અને વૈજ્ઞાનિકો હજી માપી નથી હીકા ને એ પ્રસૂતિની પીડા છે જનેતા એક જ સહન કરી શકે સાહેબ બાકી બીજું સહન માં વિશે કદાચ ને હું જાહેરમાં ઘણી વાર કહું છું ભાગવત બેહાડો તો 7 દિવસમાં પૂરી થાય રામાયણ બેહાડો તો 9 દિવસમાં પૂરી થાય પણ માં વિશે કદાચ ને કોઈ બોલવા જાય ને તો વર્ષોના વર્ષો ટૂંકા પડે નું ઋણ ન ચૂકી શકે સાહેબ રાગેન્દ્ર સરકાર એમ કહેતો હે માં મારા અંગના ચામડા ઉતારી અને મોજડી બનાવી અને તને પહેરાવું તો એ તારા ઋણમાંથી મુક્ત ન થાવ ન થાવ અને ન થાવ સાહેબ તો આપણે તો પામર જીવ છીએ આપણે કેદી એનું ઋણ ચૂકી માં તો માં છે દિગ્વિજ બાપુ મને એક વાત યાદ આવે ગામડા ગામની માલીબા માં હું ચીજ છે સાહેબ માં સંતાનો માટે જઈને ખોટું બોલે માં પોતાના ધણિયા રે ખોટું બોલે સાહેબ એની એક સત્ય ઘટનાનો પ્રસંગ 2 મિનિટનો મિત્રો કદાચ ને આખી વાત કરીએ તો કદાચ ને સમજાય કે ન સમજાય પણ આ એક વાતમાં જો માં સમજાઈ જાય ને તો બહુ મોટી કહાની છે સાહેબ આજના યુવાનો ઘણા માવતરને હાથ લાંબા કરીને કહે છે કે તમને ખબર નથી પડતી મારે મૂર્ખોને એ કેવું છે તને ખબર નથી પડતી બાકી જેથી તું ઘોડિયામાં હતો ને તેથી દૂધની બદલે 2 DDT ના ટીપા પાઈ દઈએ તો તું હું મોટો થવાનો હતો આજની એક બહુ મોટી પીડા છે જગદીશ બાપુ ઘણા વાલીઓ કારણ કે હું સ્કૂલ લાવું એટલે મારી અંદર સ્કૂલે આવી અને ઘણા વાલીઓ એમ કે જગદીશભાઈ અમારો સંતાન અમારા કયામાં નથી આ યુગની એક હવા લાગી છે સાહેબ મારે યુવાન મિત્રોને એ કેવું છે
કે તમે કદાચ ને ઠાકરને માનો કે ન માનો, સાહેબ તમારી શ્રદ્ધા હોય તો માનજો. તમે જગદંબાને માનો કે ન માનો એની યાર મને વાંધો નથી, પણ તમારા મા બાપ ને પૂજી લેહો ને દુનિયાનો કોઈ સિતંબર તમને નહીં નડવા આવે સાહેબ, કોઈ નહીં નડવા. એમ એક ભાઈ ગામડા ગામની માલીપારી, ત્રણ સંતાન, બે દીકરીઓ એક દીકરો. મિત્રો વાત કાન ખોલીને સાંભળજો, માં હું ચીજ છે, માં મળે નહીં સાહેબ. પછી એક મને બાપુ યાદ આવ્યા, મિત્રો 5-10 મિનિટ પૂરતા તમારી વાત, કારણ કે હું વાતોનો એવો માણસ છું અને એમાં પદ્મશ્રી ભીખુદાનભાઈના પટ્ટે આલું છું, એટલે હું બહુ બહાટી બોલાવી નીકળી જવા વાળો નથી, અડવી વાતોનો માણસ છું. એક મંદિરે એક યુવાન બેઠો, વગડાની માલિપા મંદિર, અને આ વચ્ચે વાત કરું છું મિત્રો, મારે જે વાત કરવી છે એ તો હું, પણ મને વાત યાદ આવી બાપુ, બહુ વર્ષો પહેલા જે પદ્મશ્રી ભીખુદાનભાઈ જે બોલેલા, માં હું છું. યુવાન બેઠો રડે છે, એટલે ગામની કોઈ બાઈ આવી અને એને પૂછ્યું, ભાઈ એ લાલા એ કુંવર કેમ રડે છો? ત્યાં બીજી એક દોહી આવી અને એને કીધું, એ બાઈ ને બેન રડે છે, એને નવી માં છે. એમ એને નવી માં છે? એ મને ખબર નથી. ઓલી બે બાઈઓ વાતો કરે છે કે યુવાન એટલે રડે છે કે એને નવી માં છે, નવી માએ કઈક દુઃખ દીધું હોય છે. ત્યારે આ યુવાનને કાને વાત કહી ને એટલે યુવાન કીધું કે ના મારી નવી માએ મને દુઃખ નથી દીધું, પણ આજ મને દુઃખ એ વાતનું છે કે મારી માં હતી ને જે જનેતા એ ખોટા બોલી હતી, અને મારી આ નવી માં છે ને સાચા બોલી છે. ત્યારે ઓલી બાઈ ડોહી જે છે કે યુવાન હું વાત કરું છું, તારી માં જનેતા ને તું ખોટા બોલી કે છો? તો કે હા, કઈ રીતે? અને આ તારી નવી માં ને તું સાચા બોલી કે છો? તો કે આ માં મારી માં હતી ને ખોટા બોલી હતી, જે વહી ગઈ ને એ ખોટા બોલી હતી, આ નવી માં છે સાચા બોલી છે. તો કે કઈ રીતે? તો કે આ નવી માં છે ને ખોટા બોલી નથી સાચા બોલી છે, અને મારી માં વહી ગઈ ને એ ખોટા બોલી હતી. તો કે કઈ રીતે? તો કે મારી માં જનેતા જે હતી ને એ કદાચ મારાથી કોઈ વસ્તુ ફૂટી જાય, તૂટી જાય, મારાથી કોઈ તોફાન થઈ જાય તો મને ઠપકો આપીને એમ કીધી, જા એને બીજો જા, તને ખાવા નથી દેવું. અને અડધી કલાક નો થાય ને તો એ મને ગોતી ગોતી આવે, મારો લાલો ક્યાં ગયો છે, અને મને પાટલે બેહી જમાડતી. તો કે તારી આ તો નવી માસી કઈ રીતે સાચા બોલી? તો કે હમણાં બે દી પેલા મારી કીધે ટીવી ફૂટી ગયું, તો મને એને થપાટ મારી અને બાયણે જવાનું કીધું, નીકળી જા જા, તને ખાવા નથી દેવું, રાખવા નથી. મને એમ હતું અડધી કલાકમાં બોલાવશે, પણ આ ત્રીજો દી થયો છે હજી બોલાવા નથી, એવી સાચા બોલી છે, મારી માં હતી ની ખોટા બોલી હતી સાહેબ. એમાં ભાઈ ગામડા ગામમાં એનો ધણીએ ગામત્રુ કર્યું, ત્રણ સંતાન, આજીવિકા કાંઈ નહીં, એટલે કેમ મૂલે જાય, કામે જાય, ખેતરે જાય, કોઈની દાઢી કરવા જાય. પણ બાપુ ત્રણ સંતાનને ભેગા લઈને જાય એટલે ઓલા ખેડૂ માણસો એને કહે કે બેન કાલથી તારા છોકરાને ઘેરે મૂકીને આવજે તું. અરે બાપા હું કોની પાસે મૂકીને આવું, કોણ પાસે હું મૂકીને આવું? અરે નહીં બેન, તું કાલથી બાકી કામે ન આવતી, કારણ કે તું તારા છોકરાઓને સાચવવામાં રહેશ ને. નાના નાના પહોળા, હા તોરોહની મોટી દીકરી, 2-2.5 વર્ષનો એનો દીકરો, બીજી એક દીકરી, સાહેબ કોની પાસે મૂકીને આવે? ત્યારે ગામનો કોઈ યુવાન એને ભટકો અને કીધું, બેન તારે કામ જોતું હોય તો દાડીએ જા, પણ તારા છોકરાઓને ઘેરે મૂકીને આવતી હોય તો? ત્યારે ભાઈ જોધા રાસુ એ રડતા રડતા કહે છે કે ભાઈ હું કોની પાસે મૂકીને આવું, નથી મારે કાકા, નથી મારે કુટુંબ, નથી મારે મોસાળ, કે નથી મારે સાસરિયામાં સાસુ કે સસરાઉ, કોની પાસે મૂકીને આવું, નથી મારે દેર, નથી મારે દેરાણી, નથી મારે જેઠ કે જેઠાણી, મારા સિવાય કોણ હાચવે આને?
બેન, તું આને મૂકી નહીં આવી તો તને કોઈ કામ નહીં થયું. બાબુ થોડા દિવસના પૈસા હતા ને ત્યાં લગીને અબાઈએ ઘરમાં ટંકે ટંકનું કહ્યું. આ યુગની વાત સાહેબ, પૈસા ખૂટ્યા કોણ કોને ટેકો આપે? આજે ગરીબ માણસોને કોણ હાથ પકડે સાહેબ? બાઈને એમથી છોકરાઓને મૂકી અને હું કામે જાઉં. ઘેરે મૂકીને જાય મોટી દીકરી હાથ વરહની અને કહીને જાય, બેટા હું હાંજે આવતી રહીશ. બપોરનું ટાણું જાય અને બે ભાંડેડા ભૂખા થાય અને તને ભૂખ લાગે તો આ ડબરામાં મેં ભાગ રાખ્યો છે ને સીકીએ ટીંગાણું છું ઉપર. આજુબાજુમાંથી કોક બાઈને બરકી અને આ ડબરો ઉતારી અને તમે ખાઈ લેજો. બાઈ કામે જાય, છોકરા બાઈને રમે, ધૂળમાં રમે. બપોરનું ટાણું થાય, ભૂખા થાય, ડબરા હામુ આવીને જોવે, વરી ટરવરે વરી બાઈને જાય. ગરીબને કામે કોણ આવે સાહેબ? આ નાના બાળકોને કેમ ખબર કે ડબરો કોને બરકું, કેમ ઉતારું? પણ આ હાથવરની દીકરી તેથી જગદંબા બની ગઈ હતી સાહેબ. અને એના ભાઈને એકોર કાખમાં તેડી બીજી બેનને આંગળીએ લઈ વાડીમાં જાય, વંડીમાં જાય, ક્યાંકથી ટીંડોરા તોડે, ક્યાંકથી ચીભડા તોડે, ક્યાંકથી ચણિયા બોર તોડે સાહેબ. અને એના બે ભાંડેડાને ખવરાવે, રમાડે. સાહેબ જોયું છે જેનું કોઈ હોય ને એનો રામ હોય, એમ રામ જાણે એનો રખોપા કરતો હોય એમ આ હાથવરની દીકરી જગદંબા બની બે ભાંડેડાને આચવે. થોડાક દિવસ થયા આ બાઈને રાતે કામે થી આવું. એક બેન બીજા એને રોકે, એ ભાઈ તું માં છો કે? કેમ બેન? તારા સંતાનોને તું રેઢા મૂકીને જાશો? બેન ભેગા લઈ જાઉં તો કોઈ મને દાડી નથી દેતું. તો કે તો તું ભલે મૂકીને જાશો પણ એને ખોટું કેમ બોલીને જાશો? તો કે કઈ રીતે બેન? રોજ બપોરનું ટાણું થાય, મારે ત્યાંથી નીકળવાનું થાય, તારી મોટી દીકરી મને બરકે. એ માસી, એ બેન આવો ને ડબરો ઉતારી દો ને, હું રોજ જાઉં, રોજ એને ડબરો ઉતારી દઉં છું. અને ડબરોમાં જોઉં ને તો કઈ હોતું નથી, તું ખોટું બોલીને કેમ જાશો? ત્યારે આ વિધવા બાઈ ચોધારા સુએ રડતા રડતા ઓલી બાઈને કહે છે, બેન હું ખોટું એટલે બોલું છું મિત્રો, આ વાતના પ્રાણી કહું છું અને આ વાત સમજાય છે ને તો મા પાત્ર સમજાય છે. ત્યારે ચોધારા સુએ રડતા રડતા બાઈ કહે છે કે બેન હું મારા સંતાનોને ખોટું એટલે કહીને જાઉં છું કે એક ટંકનું કરું તો બીજા ટંકનું વધતું નથી, મારા ઘરમાં બીજા દાણા નથી, હું ભાગ મૂકીને જાઉં. તો કે તો કેમ ખોટે ખોટે એનો ડબરો ટીંગાડીને જાશો? બે ડબરા હામુ જોઈને રાત પાડી દે, મારા સંતાનો મારાથી આખા ન ઓયા જાય ને એટલે ખોટું બોલીને જાઉં છું. સાહેબ મા સંતાનો માટે થઈને ખોટું બોલે, સંતાનો આગા ન વ્યા જાય એ હાટું તેને જનતા ખોટું બોલે બોલે અને બોલે. સાહેબ મેં કીધું માને લડાવવા જાય ને તો રાઈતો નહીં રાઈતો ટૂંકી પડે સાહેબ, ટૂંકી પડે. આ પરિવારમાં સાહેબ ગીતા માનું એટલું મૂલ્યવાન બટુક બાપુના વખતથી સાહેબ ઈ ભજન ધારાથી ઈ રોટલો ઈ હરિહર આયા આંગણે સાહેબ રાગેન્દ્ર સરકારની જેણે પૂજા કરી હોય ઈ પરિવારમાં ગીતા માને છેલ્લે બે શબ્દોમાં કે મીઠો મધો ને મીઠા મેહું લારેલો, મીઠા મધો ને મીઠા મેહું લારેલો, ઈથી મીઠે છે મારી માત જનની, ની જોડ સખી ની જડેરલો, જનની ની જોડ સખી પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લો, પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લો, જગ
થી જુદેરી દેની નાચ જનની ની જોડ સખી ની ગળે જનની ની જોડ સખી મીઠા મધુ ને મીઠા આમે ઈથી મીઠી જે મોની આમાત જા આ જનની જોડ સખી આગળ ઉપર બંને ભાઈઓ અહીંયા મેં કીધું એમ કોઈ આવે છે કોઈ ગાવા માટે છે નહીં સાહેબ, માત્ર ને માત્ર એક બટુક મહારાજ ની જે પ્રથા એમાં શૈલેષ મહારાજ નું એટલું બધું યોગદાન સાહેબ, એટલો બધો વ્યવહાર, એટલો બધો પ્રેમ, નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય સાહેબ બધા અરે હળી મળી અને રીએ એવો શૈલેષ મહારાજ નો સ્વભાવ, તો એના દુઃખમાં ભાગ લેવા માટે થઈને બધા આવે છે. આમાં કદાચ ને કોઈ આવ્યા હોય અને રહી જાય તો હું ગુરુભાઈના નાતે પરિવારના નાતે માફી માંગુ છું કે ભાઈ કદાચ ને, પણ લગભગ હું માનું છું કોઈ કલાકાર જે કઈ આવે છે અહીં ગાવા માટે નથી આવતા, માત્ર ને માત્ર એક સંબંધ નિભાવવા માટે થઈને આવે છે. એટલે હું વિનંતી કરું છું કીર્તિભાઈ બારોટ અને વિવેક ભાઈ ફલિયાને બંને જુગલબંધીમાં આવો મારો બાપલિયો, તમને મજા આવે ભજન કરવા.